નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું દેસાઈ અંકુર, એગ્રી સાયન્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે મરચીમાં થ્રિપ્સ અને તેનું નિયંત્રણ. તો આપણે આ થ્રિપ્સનું ત્રણ તબક્કાવાર જોશું. પહેલાં તેનું જીવનચક્ર, ત્યારબાદ એનું નુકસાન અને ત્યારબાદ એનું નિયંત્રણ. તો સૌ પ્રથમ તેનું જીવનચક્ર જોઈ તો તેના જીવનચક્રમાં ત્રણ તબક્કા જોવા મળે છે. ઈંડા, બચ્ચા, ત્યારબાદ પૂક. ઈંડા એ મરચીની અંદરની રગ હોય છે, જે નસો કહે છે, એમાં અંદરની સાઈડ મૂકે છે. ત્યારબાદ એમાંથી બચ્ચા નીકળે છે. બચ્ચા મુખ્યત્વે પૂખ જેવા જ હોય છે, પણ ફરક એટલો હોય છે કે પાખો હોતી નથી. તો હવે આપણે તેનું જીવનચક્ર સમજ્યા બાદ હવે તેનું નુકસાન જોઈએ. તો નુકસાનમાં મુખ્યત્વે બચ્ચા અને તેમજ એના પૂખ તો મરચીના પાનના ઉપરની સાઈડ રહીને તેમાં તેના મુખાંગો વડે ઘસરકા પાડે છે. તેને કારણે તેના ઉપરના પાનના કોષો સુકાઈ જાય છે અને પાન ઉપર હોળી આકાર જેવો, આમ હોળી આકાર હોય છે તે રીતે વળી જાય છે. હવે આપણે તેનું વધારે પડતું નુકસાન જોઈએ તો મરચીમાં ક્યારેક આપણે આ જોઈએ છીએ આખો છોડ એ રીતે આખું પાંદડા ગૂંચવાઈ જાય છે. હવે જો તેનું આપણે નિયંત્રણ જોવા જાય તો હવે જ્યારે મરચીનું આપણે નર્સરીમાંથી ફેર રોપણી કરવામાં આવે ત્યારે રાસાયણિક દવા જેવી કે ઇમિડાક્લોપિડ 17.8 SL અથવા થાયોમિથોક્ઝામ 25 WG, બેમાંથી કોઈ પણ એક દવા લઈ 10 ગ્રામ પાણી સાથે મિક્સ કરીને, 10 લિટર પાણીમાં મિક્સ કરી અને તેમાં મરચીના જ્યારે રોપ ઉપાડીને ખેતરમાં વાવવાનું હોય એના પહેલાં 2 કલાક તેમાં પલાળીને ત્યારબાદ જો ફેર રોપણી કરવામાં આવે તો શરૂઆતમાં ચૂસિયા જીવાતો જેવી કે થ્રિપ્સ અને સફેદ માખીનું સારું એવું નિયંત્રણ લઈ શકાય છે. જ્યારે મરચીમાં થ્રિપ્સ આવવાની શરૂઆત થાય, ધારો કે થોડું આપણને એવું લાગે કે થ્રિપ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો ત્યારે બજારમાં મળતી જૈવિક ફૂગ જેવી કે વર્ટિસિલિયમ લેકાની નામની બજારમાં ફૂગ આવે છે, જૈવિક ફૂગ એ પંપમાં 40 ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો શરૂઆતમાં તેનું પણ સારું એવું રિઝલ્ટ મળે છે. હવે જો અમુક હદ કરતાં થ્રિપ્સ વધુ થઈ જાય, તમને એવું લાગે કે થ્રિપ્સ વધવા માંડી છે, તો હવે એના આપણે રાસાયણિક નિયંત્રણ ઉપર જવું પડે. હવે ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી હોતી કે થ્રિપ્સ આવી ગઈ કે નહીં, તો એના માટે ચેક કરવાની આપણે એક તમને રીત બતાવશું. કોઈ પણ એક કાળું કાપડ અથવા કાળી સપાટી લઈ એના ઉપર આમાં તમે મરચીના 2-3 વખત ટેપ કરો અને એમાં તમને જો નાની નાની થ્રિપ્સ રખડતી દેખાય કે ચાલતી હોય તો તમારે સમજી લેવું પાકમાં થ્રિપ્સ વધી ગઈ છે. અને જો તમે ખખેરો ને 5-10 થ્રિપ્સથી વધારે આવે તો તમારે રાસાયણિક નિયંત્રણ ઉપર જવું ફરજિયાત છે. રાસાયણિક નિયંત્રણ માટે અત્યારે અહીંના ગામના લોકલ ખેડૂતો છે જે 4-5 દવાઓ વાપરી રહ્યા છે અને સારામાં સારું નિયંત્રણ મળે છે. એમાં એક દવા જોઈએ તો સ્પાઇનોટોરમ જે ડાવ એગ્રો સાયન્સ કંપનીનું આવે છે. બીજી દવા કે વાયરોપ્રાઇઝ કરીને છે જે જેયુ કંપનીનું છે. અને ત્રીજી દવા ફોઝમાઇટ આવે છે જે ઇથિયોન અને બીજું એક સિજેન્ટા કંપનીનું સાયપરમેથ્રી, આ બંને મિક્સ કરીને અત્યારે ખેડૂત મિત્રો વાપરે છે. એનું આમાં મરચીમાં સારામાં સારું આપણે નિયંત્રણ લઈ શકીએ છીએ અને જો અને ઉત્પાદન વધારે લઈ શકીએ છીએ. થેન્ક યુ ખેડૂત મિત્રો. આપણે તમને જંતુનાશક દવા બતાવી દઈ જે રીતે કીધું રીતે. સ્પાઇનોટોરમ 11.7 SC છે જે ડાવ એગ્રો સાયન્સ કંપનીનું આવે છે ડેલેગેટ નામે. આનાથી પણ સારામાં સારું નિયંત્રણ મેળવી શકાય છે. જે પંપમાં 10 મિલી 15 લિટર પાણીમાં છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ લઈ શકાય છે. ત્યારબાદ આ જેયુ કંપનીનો વાયરોપ્રાઇઝ કરીને આવે છે જે પંપમાં 50 મિલી નાખીને છંટકાવ કરવામાં આવે તો પણ સારું નિયંત્રણ લઈ શકાય છે. ત્યારબાદ અત્યારે લોકલ અહીંના ખેડૂતો ઇથિયોન 50% EC અને સાયપરમેથ્રિન 25% EC, આ ઇથિયોન 30 ml અને સાયપરમેથિન 30 ml આ બંનેનું મિશ્રણ કરી અને જો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું નિયંત્રણ લઈ શકાય છે.